सुरा सुरा से वितपाद पंकजा करि विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा। घनी बार अपने वा ब्रह्मा होइए छे के अपने अपनी जात ने समझिए छे हूँ मने अजाण्यो लागू मारी ओळख सौथी मागू कोरूंगमां सूतो तो ए कहेतो सौने जागू हूँ मने अजाण्यो लागू तेथी ऊँगमां ऊँगमां जीवन जीवन व्यतीत थी जाए अने पोतानी जातने जाणवानी रही जाए। आत्मनिरीक्षण करता आपणने पर परीक्षणमां वधारे रस छे तेथी बीजाओना दोष जोवा बीजाओनी उणपो जोवीने एमां ने एमां आपणुं आखुं जीवन वेड़फाई जाए छे। त्यारे कहेवानो तात्पर्य शुं छे के માણસ પોતે બદલવાનો પ્રયત્ન કરે એ બહુ મહત્ત્વની વાત છે અને આત્મનિરીક્ષણ કરતી વખતે માણસને પોતાની જાતથી બહાર ઊભા રહેવાની તૈયારી હોવી જોઈએ। તટસ્થ રીતે પોતે જેવો છે એવો જોવાનો માણસ પ્રયત્ન કરે અને શાસ્ત્રોમાં ખાસ લખ્યું છે કે પ્રત્યહમ પ્રત્યવેક્ષેત નરશ્ચરિતમાત્મનઃ માણસે રોજ પોતાનું ચરિત્ર જોવું જોઈએ। રાતના પણ છેવટે સૂતા પહેલાં 5-10 મિનિટ પથારીમાં એકલા બેસીને આજનો આખો દિવસ કેવો ગયો કિમનું મેં પશુભિષ્તુલ્યમ કિંવા સત્પુરુષાઈ રીતિ આજનો આખો દિવસ પશુ જેવો ગયો કે માણસ જેવો ગયો। કેવળ ખાઈ પીને જો દિવસ કાઢ્યો હોય તો એ પશુ જેવું જીવન છે કારણ કે આ તો પશુઓ બી કરે છે। આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતર પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુ બી સમાના। આહાર નિદ્રા ભય મૈથુન આ ક્રિયાઓ પશુ પણ કરે છે અને એટલું જ જો માણસ કરશે તો એ દિવસ પશુ જીવનમાં ગયો અને એ દિવસ ગણી શકાય નહીં। ત્યારે જીવનની અંદર જાગૃતિપૂર્વક જીવનારો માણસ સતત આત્મનિરીક્ષણ કરે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે કે મારા જીવનનો એક પણ દિવસ વેડફાય નહીં। સતત જાગૃતિપૂર્વકનું જીવન એ જ ખરું જીવન કહેવાય। આપણે કેલેન્ડરની તારીખમાંથી એક પાનું જ્યારે ફાડીએ છીએ ત્યારે ચરર અવાજ આવે છે પણ એ અવાજ હૃદયમાં થવો જોઈએ કે કેલેન્ડરનું પાનું ફાટ્યું નથી મારા જીવનનો એક દિવસ ફાટ્યો છે એ વિકાસના ક્રમમાં આગળ ગયો કે આમને આમ વેડફાઈ ગયો છે। વી લીવ ઇન ડીડ્સ એન્ડ નોટ ઇન યર્સ આપણે કર્મોમાં જીવીએ છીએ વર્ષોમાં નહીં। જીવનમાં વર્ષો પોતાની મેળે ભરાઈ જાય છે પણ વર્ષોમાં જીવન આપણે ભરવું પડે છે। તેથી જાગૃતિપૂર્વક જે માણસ જીવે છે પશુ જીવન કરતાં વિશેષ કશું જો ન કર્યું હોય તો એ દિવસ ગણનામાં લેવાય નહીં। જે દિવસે આપણે અડધો કલાક સારું કામ કર્યું હોય તે દિવસની આપણી આયુષ્ય અડધો કલાક જ ગણવી જોઈએ। 5 મિનિટ કામ કરો તો 5 મિનિટ ગણવી જોઈએ। 2 કલાક કામ કરો તો 2 કલાક આપણી આયુષ્ય દિવસની ગણાય અને આમ જો જીવનનો સરવાળો મારીએ તો આપણે કદાચ 70-80 વર્ષના જીવનમાં 4-6 મહિના માન જીવ્યા હશું અને એ જ ખરી ક્વોલિટી છે। તેથી કર્મોથી માણસ જીવે છે વર્ષોથી નહીં। જે માણસો ખાઈ પીને ચાલ્યા જાય છે તેનું મરણ થાય છે પણ સારા કામ કરી જાય છે એનું સ્મરણ થાય છે। મરણમાં અને સ્મરણમાં ખાલી અડધા સનો ફરક છે। મની આગળ અડધો સ લગાડવા માટે આ બધો પરિશ્રમ કરવાનો હોય છે। તેથી સત્કર્મનિષ્ઠ આપણું જીવન હોવું જોઈએ। હવે આત્મનિરીક્ષણ કરતી વખતે 2 વાતો ધ્યાનમાં આવે। આપણને આપણા ગુણદોષ દેખાય અને બંને જોવા જોઈએ। ખાલી ગુણો જોયા કરશું અને દોષ તરફ દુર્લક્ષ કરશું તો આપણામાં ગુરુતા ગ્રંથિ સુપેરિયોરિટી કોમ્પ્લેક્સ નિર્માણ થશે। તે માત્ર દોષો જ જોયા કરશું અને ગુણોની ઉપેક્ષા કરશું તો આપણામાં લઘુતા ગ્રંથિ એટલે ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ નિર્માણ થશે અને કોમ્પ્લેક્સથી બહાર જવું એનું નામ વિકાસ છે। પોતાની જાતને બહુ મહાન ગણવાનું અને ઓવર એસ્ટિમેટ કરવાની એ પણ સારું નહીં અને અંડર એસ્ટિમેટ કરવાનું એ પણ સારું નહીં। આવી રીતની બેલેન્સ પર્સનાલિટી માણસે ડેવલપ થવી જોઈએ। કેટલાક માણસો પોતાના જીવનની બ્રાઇટ સાઇડ બાજુ છે એ જોયા જ કરે હું તો બહુ મહાન છું એવા ભ્રમમાં જિંદગી કાઢી નાખે એ શોભાસ્પદ નથી। અને કેટલાક માણસો હું તો પામર છું હું તો સાવ ક્ષુદ્ર છું મારામાં કશું છે જ નહીં આવું જ બોલ્યા કરે એ પણ સારું નથી। તેથી બેલેન્સ જોઈએ અને આપણા શાસ્ત્રકારોએ આ વાત બહુ સરસ સમજાવી છે। આપણી સવારની પ્રેયર છે ને સવારના ઉઠ્યા પછી જે પ્રાર્થના કરી છે ને તે આત્મગૌરવાત્મક હોવી જોઈએ। એનું કારણ મારી પાસે કંઈક શક્તિઓ છે અને કામે લગાડવી છે આ વિચાર સાથે જો માણસ ઉઠે તો આખા દિવસમાં સારું કામ કરી શકે। તેથી આપણી સવારની પ્રાર્થના આવી રીતની છે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્છતે પૂર્ણસ્ય પૂર્ણ માદાય પૂર્ણમેવા વશિષ્યતે। ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ હું જેવો તેવો નથી હું સાક્ષાત ચિદાનંદ રૂપ શિવ છું આવા એક પવિત્ર ભાવ સાથે ગૌરવની ભાવના સાથે માણસે ઉઠવું જોઈએ તો સવારની પ્રાર્થના આત્મગૌરવ નિર્માણ કરે છે। ત્યારે જીવનની અંદર આત્મગૌરવ પોતાની સારી સાઈડ જોઈને જીવનમાં નિર્માણ થાય
પણ એ અહંકારમાં ન ફેરવાઈ જાય અને ગુરુતા ગ્રંથિને બની જાય એની ધ્યાન રાખવી જોઈએ. તેથી સવારની પ્રાર્થનાને બેલેન્સ કરવા રાતની પ્રાર્થના બીજી આવે છે અને એમાં આવી રીતની ભાવ આવો ભાવ છે કે અવિનય અપનય વિષ્ણુ સમય મન દમય વિષય મૃગ તૃષ્ણામ. ભગવાન હું બહુ શ્રેષ્ઠ છું, સારા કામ કરવા જન્મ્યો છું, એ ભાવથી સવારની પ્રાર્થના કરીને આખો દિવસ મેં સારું કામ કર્યું છે, પણ મને ખબર છે કે હું કંઈ કરું છું એમ કહેવું એ મારો અવિનય છે, ત્યારે મારા અવિનયને દૂર કર અને તારી કૃપા થવા દે અને હું તારા કામમાં સરસ નિમિત્ત બન્યો છું આવો જ ભાવ મારો કાયમ રહેવા દે, ત્યારે સવારની પ્રાર્થના ગૌરવાત્મક અને રાતની પ્રાર્થના વિનયથી યુક્ત, આ બેલેન્સ પર્સનાલિટી છે. તેથી સુપરિયોરિટી કોમ્પ્લેક્સ પણ સારો નહીં, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ સારો નહીં. ત્યારે આત્મનિરીક્ષણ કરીને ગુણો અને દોષો બંનેનું નિરીક્ષણ, આપણા ગુણોની પણ અવગણના કરવાની નથી, સારા સારા ગુણો હોય તે જોતા આવડવા જોઈએ, પણ એટલું જ માત્ર જોવાનું નથી, દોષો પણ જોવા જોઈએ. ત્યારે ખાલી ગુણો જુએ તે માણસ બી અધૂરો, ખાલી દોષ જુએ એ માણસ પણ અધૂરો. બેલેન્સ કરીને બંને વાતો જોઈ શકે અને ગુણો એટલા માટે જોવાના કે ગુણો વધારવાના છે અને દોષો એટલા માટે જોવાના કે દોષો ઘટાડવાના છે. અને બીજી એક પ્રક્રિયા છે દોષ કાઢવા માટે, પણ બહુ નેગેટિવ પ્રયત્ન કરવાની જરૂર નથી. આપણા જીવનમાં બહુ ડોન્ટ્સ ન હોવા જોઈએ, આ નહીં કરો, આ નહીં કરો, આ નહીં કરો, એટલે શું કરો એ જો કહીએ ને તો સારા કામમાં સમય જાય એટલે ખરાબ કામ માટે સમય રહે જ નહીં. ઘણી વખત અમારા મુંબઈ શહેરમાં લોકલ ટ્રેનમાં એક વાત જોવા મળે, લોકો સેકન્ડ ક્લાસમાં બેઠા હોય, ત્રણ માણસો બેસે એવી સીટ હોય છે, પણ ચોથો માણસ બેસે જ છે રિક્વેસ્ટ કરીને, રિક્વેસ્ટ સીટ કહેવાય. પણ હવે ત્રણ માણસો સારા હોય તો ચોથાને સમાવી લે, પણ સારાને પગ પોળા કરે તો ચોથા માણસને આવડી જગ્યા મળે એને એમ થાય કે આવું બેસવું એને ઉઠી જવું સારું. ત્યારે ત્રણ માણસો પગ પોળા કરે તો ચોથો માણસ ઉઠી જાય. હવે ટ્રેનમાં આ વાત સારી નહીં, વધારે માણસો આપણે સમાવી લેવા જોઈએ, પણ જીવનમાં વાત બહુ સારી છે. ત્રણ માણસો પગ પોળા કરે તો ચોથો માણસ બેસી શકે નહીં, તેમ સદગુણો જીવનમાં પગ પોળા કરે દુર્ગુણને ઉઠીને ચાલે જવું પડે. તેથી સારા કામમાં સમય કેમ ચાલ્યો જાય, બાળકોને પણ આમ નહીં કરો, આમ નહીં કરો એમ કહેવાને બદલે આ કરો, તું ટીવી નહીં જો, રખડવા જાય નહીં, આડોઅવળો ફર નહીં, એના કરતાં 90% માર્ક લાવ. હવે ત્યાં કેન્દ્રિત થયો તો પોતાની નીમડે બધું છૂટતું જશે. તેથી નેગેટિવ એપ્રોચ, બીડી નહીં પી, બીડી નહીં પી, બીડી નહીં પી એમ કહીને 10 વાર બીડીના માથા ઉપર ઠોકીએ ને તો બીડી ઘૂસી જવાની સંભાવના છે. ત્યારે તેના કરતાં નિરીક્ષણ કરીને સદગુણો વધારવાનો પ્રયત્ન અને દુર્ગુણો પોતાની મેળે દૂર થઈ જશે. તેથી આત્મનિરીક્ષણ એ પ્રી કન્ડિશન છે વિકાસની, તેથી એ પહેલું સોપાન છે. સર્વેત્ર સુખિન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપનીયઃ.